મુઠ્ઠી ચણા તો મારી પાસે છે, એમ કહી સાધુએ પગ ઉપાડ્યો કે એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એવું બોલીને સાધુ મહાત્મા ત્યાંથી પસાર થાય છે, એટલે કે વહી જાય છે. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. મોચીએ જો પછી દુકાનની અંદર આવીને જોયું તો બધા ઓજાર કેવા બની ગયા હતા? સોનાના. તે સમજી ગયો આ કામ પહેલાં સાધુનું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો. મોચી આનંદિત થવાના બદલાનો એનો જીવ બળવા લાગ્યો કે આ બધા ઓજાર સોનાના કોણ કરી ગયું હશે. પછી એને એમ થયું કે પોતે સમજી ગયો કે આ બધું કામ પહેલાં સાધુ મહાત્માનું જ છે. તે નિરાશ સો નાખી બબડ્યો, અરે ભગવાન, હવે હું સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? બોલો, એ આનંદિત થવાના બદલાનો નિરાશો નાખવા લાગ્યો કે લે આ બધા સોનાના ઓજારો થઈ ગયા, હવે મારે કામ શેનાથી કરવું. તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. આ સોનાના ઓજારો બધા ભેગા કરીને ઘરના ખૂણામાં નાખી દીધા. પછી ઊંચો મૂકેલા કસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. પછી જે ઓજારો વધારાના હતા તે માળિયા પર મૂકી દીધા હતા, ઉતારી લીધા અને એ ઓજારોથી કામ કરવા લાગ્યો. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. ઓમ મનમાં વિચારતો હતો કે ગમે તેમ હોય પણ આ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજારો વસાવી શક્યા. એને સોનાના ઓજાર તો બધા એક બાજુ મૂકી દીધા, એ અડ્યોય નહીં, કેમ કે એ મહેનતના પોતાની મહેનતના નહોતા એથી તેથી. અને પછી 12 મહિના મહેનત કરી અને નવા ઓજારો વસાવા લાગ્યો. એકવાર તે ભજન ગણગણતો નીચે નજરે સીવતો હતો ત્યાં એના કાને કોઈનો અવાજ પડ્યો, કેમ છે મોચી ભગત? આવી જ રીતે એક દિવસ એ ચપ્પલ સીવતો હતો ત્યાં તેના કાને એક અવાજ સંભળાયો, કેમ મોચી ભગત? મોચીએ જોયું તો પેલા સાધુ મહાત્મા. તેણે સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા તે જ ને તમે સાધુ મહારાજ? કે તમે ઓજાર બગાડી ગયા હતા તે જ તમે સાધુ મહાત્મા છો ને? સાધુને નવાઈ લાગે. એમને તો એ હતું કે પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે. એને તો એવું હતું કે મોચી ભગત સીધો મને દેખીને મારું આગતા સ્વાગતા કરશે અને મારો આભાર માનશે. પણ એને બદલે એ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડ્યો, વહેમ એટલે શંકા. એને શંકા થવા લાગી, આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. તેમણે કહ્યું, મોચી ભગત, ઓજાર બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે એ? નાખી તો નથી દીધા ને? કે મેં તમારા ઓજારો બગાડ્યા નથી, મેં તમારા ઓજારો તો સોનાના કર્યા છે, તે તમે ક્યાંય નાખી તો નથી દીધા ને? મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. એ કે મને ખબર છે મહારાજ, એ ઓજારો સોનાના છે, પણ મેં મારા બાવડાના બળથી, એટલે કે મેં મારા જાત મહેનતથી બનાવ્યા નથી. આવું મફતનું સોનું શું કરવું છે? આવું મફતનું એટલે કે નાહકનું, કારણ વગર, મારી મહેનત વગરનું, મફતનું એટલે મહેનત વગરનું, મારે મફતનું મહેનત વગરનું સોનાને શું કરવું છે? એ પડ્યા ખૂણામાં તમે પાછા જ લઈ જાઓ, એ ખૂણામાં પડ્યા તમારે પાછા જ લઈ જવાના છે. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, શિખામણ એટલે કે બે વાક્યો, સારા વાક્યો શિખામણ એટલે કે સારી શિખામણ આપતા કહે છે. મોચી ભગત, તમને કશી ગમ નથી, ગમ એટલે વિશ્વાસ નથી, સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો, એટલે કે તમે આ સોનું બધું વેચી, આ બધા ઓજારો વેચી નાખો અને એને અને મજા કરો, કાચી દુકાનને પાકી કરો. આ દુકાન તમારી કાચી છે ને પાકી કરી નાખો, કામ કરનાર માણસોને માણસો રાખો, બેઠા બેઠા ખાવો ને લહેર કરો. એ કે હવે તમે કામ કરો નહીં અને કામ કરવા માટે માણસો રાખી લો અને બેઠા બેઠા ખાવ અને લહેર કરો. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે એને શું કરવું મહારાજ? મોચી કહે છે કે તો હાથ પગ આવી પાસે, હાથ પગને શું કરવાના? નવાઈ ફરી આંખે સાધુ હોય તો મોચી સામે તાકી જોઈ રહ્યો, એટલે કે નવાઈ એટલે કે આશ્ચર્ય, આશ્ચર્ય સાથે મોચી ભગત સામે જોઈ રહે છે. મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. મોચી ભગત, સાધુ મહારાજે કહ્યું, મોચી ભગતે કહ્યું સાધુ મહારાજને, ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા, કામ કરવા આપ્યા છે. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત, સાચી વાત છે. મોચી ભગતે કહ્યું, ઓલા સાધુ મહાત્માએ કહ્યું, મોચી ભગત, સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે, હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. એ કે હવે હું પણ આ
ભિક્ષા માગીને ગુજરાન ચલાવીશ નહીં, પણ હું તમારી જે મહેનત કરીશ અને મહેનતથી જ જીવનનો સાચો આનંદ મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. પોતાના કામે વળતા જ મોચીએ સાધુને પૂછ્યું કે મૂંગા થઈ ગયા ને? હવે સાધુ મહાત્મા ઊંડો વિચાર કરવા લાગ્યા હતા ત્યાં મોચી ભગતે સાધુ મહાત્માને કહ્યું કે મૂંગા થઈ ગયા ને? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. કે મૂંગો નથી થઈ ગયો પણ વિચારમાં પડી ગયો છો? શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે. કે શું વિચાર કરો છો મહારાજ? મેં તમને કંઈ કીધું એ ખોટું છે. તમારી વાત નથી મારી વાત છે. એ કે તમારી વાત નથી કરતો, હું મારી વાત કરું છું. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું કે ના, તમારી વાત નથી મારી વાત છે, હું મારી વાત કરું છું. હું પણ નાનું મોટું તપ કરું જ છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં એનો ઉપયોગ મારી જાત માટે કદી કર્યો નથી. એ કે હું પણ મારી પાસે મેં જે કાંઈ જપ અને તપ કરીને આ સોનું બનાવવાનું પારસમણી મળી છે, એનો ઉપયોગ મારા માટે મેં ક્યારેય કર્યો નથી. ભિક્ષા માગીને પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ તે ગાળી નાખ્યો છે. એટલે કે જે હું ભિક્ષા માગીને ગુજરાન ચલાવતો પેટનો ખાડો પૂરો કરતો, એ પણ તે આજે મારો આ ગર્વ પણ તોડી નાખ્યો છે, ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ, અને આજથી હું આ તમારો દાખલો યાદ કરીશ અને મારા ગર્વને ધોતો રહીશ. સાધુ મહાત્મા પણ મોચી ભગતને પગે લાગી જાય છે અને કહે છે, સાધુ હે સાધુ મહાત્મા, હે મોચી ભગત, બેયનો ભેટો થાય છે અને બેય કહે છે કે આજથી આપણે મહેનત કરીને, જાત મહેનત કરીને જ રૂપિયા કમાશું. મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો, કામે વળતા બબડ્યો, આપ ખરા સાધુ છો. મોચી ભગત કામ કરવાનું ભૂલી જાય છે અને સાધુની પીઠ પાછળ, એટલે કે સાધુ મહાત્મા જાય છે એની પાછળ જોયા કરે છે અને બોલ્યા બબડ્યો કરે, એટલે મનમાં બોલ્યો, આપ ખરા સાધુ, તમે પણ ખરેખરા સાધુ મહાત્મા છો. આ પાઠ ઉપરથી આપણને એવો બોધ મળે છે કે આપણે કોઈ દિવસ મફતનું લેવું જોઈએ નહીં, આપણે જાત મહેનત કરીને જ મેળવવું જોઈએ. આ બધા પ્રશ્નો ઉંમરમાં એકવાર કરવાના રહેશે.